मिर्ची अखबार नगर। अला कोई मावा नी डिलीवरी ड्रोन थी करे, गुटखा नी डिलीवरी ड्रोन थी करे, अन पछी पाछे एनो टिकटॉक वीडियो ही बनावे। घनचक्कर मोरबी नो किस्सो छे। બે છોકરાઓએ ટિકટોક વિડીયો બનાવ્યો, બાજુબાજુની સોસાયટી 100 મીટર દૂર છે સોસાયટી, તો એક જણે પોતાનું ડ્રોન યુઝ કરી અને માવાની ડિલિવરી કરી બીજા ભાઈબંધના ધાબે, અને એનો ટિકટોક વિડીયો બનાવ્યો તો એ વાયરલ થઈ ગયો, પોલીસ હરકતમાં આવી, આ બંને છોકરાઓને અરેસ્ટ કર્યા છે। પણ ડેસ્પરેશન તો જોઈએ યાર, દ્વારકામાં એક પાનની દુકાનમાં લૂંટ થઈ। થોડો સંયમ દર્શાવીએ, આ તો ઉપરવાળાની મહેર છે કે સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં કોરોનાનો કેર વર્તાયો નથી। સુરેન્દ્રનગર, દ્વારકા, અમરેલી, જૂનાગઢ, બોટાદ, આ બધી જ જગ્યાએ બહુ સારા પગલાં લેવાયા છે। અમદાવાદમાં વધુ 39 કેસીસ સાથે કુલ દર્દીઓનો આંક 282, મૃત્યુ આંક 12। ગુજરાતમાં ટોટલ 48 નવા કેસીસ। અમદાવાદ, વડોદરા, સુરતમાં હવે અર્ધલશ્કરી દળો ગોઠવાશે। કેન્દ્ર સરકારે બીએસએફ, સીઆઈએસએફ અને સીઆરપીએફની ટુકડીઓ ફાળવી છે। જાહેર રસ્તા પરથી નીકળતી વખતે તમામ લોકો માટે આજથી માસ્ક પહેરવા ફરજિયાત છે। સાદું ચોખ્ખું કપડું, હાથ રૂમાલ, દુપટ્ટો હશે તો પણ ચાલશે, પરંતુ જો મોં નહીં ઢાંકેલું હોય તો 5000 સુધી દંડ થશે, અને દંડ ભરવામાં આનાકાની કરો તો એફઆઈઆર થાય અને 3 વર્ષ સુધી કેદની સજા થશે। ગુજરાતમાં 15 એપ્રિલથી ચોક્કસ શરતોને આધીન આંશિક છૂટછાટની સંભાવના છે। લોકડાઉન ખુલશે કે કેમ એ અંગે હજી કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થઈ નથી। પહેલા માછીમારોને છૂટ મળે, એના પછી એપીએમસી માર્કેટ્સ, અને પછીના વીકમાં ઉદ્યોગોને માટે છૂટછાટ મળે એવી સંભાવના છે। મુંબઈમાં હોટેલ તાજમહેલ પેલેસના 6 એમ્પ્લોઈઝ કોરોનાથી ઇન્ફેક્ટેડ જણાયા। બીજી બાજુ ધારાવીમાં બીજા નવા 15 કેસીસ મળ્યા છે। પૂર્વ ભારતમાં નાગાલેન્ડમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે। અત્યાર સુધી ભારતમાં 9200 કેસીસ। ધ ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, એમણે સજેશન આપ્યું છે 16 મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ્સ ફ્રોમ ફૂડ એન્ડ બેવરેજીસ ટુ ઓટો, સ્ટીલ, સિમેન્ટ, પ્લાસ્ટિક્સ, પેઇન્ટ્સ એન્ડ એક્સપોર્ટ્સ, જ્યાં પ્રોડક્શન હોલ્ડ થયેલું છે ડ્યુ ટુ લોકડાઉન, કે જેમાં નવા પ્રોટોકોલ્સ પ્રમાણે કેવી રીતે પરમિશન આપી શકાય લોકડાઉન ખોલવાની। પાકિસ્તાનમાં કોરોના પોઝિટિવ કેસીસની સંખ્યા 5000ના આંકડાને વટાવી ચૂકી છે અને 86 ડેથ્સ થઈ છે પાકિસ્તાનમાં। ભારત પાકિસ્તાન બોર્ડર પર સરહદી ગામડા પર પાકિસ્તાનનો તોપમારો થયો, 3 ભારતીયોના મૃત્યુ થયા। અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં જે શાક માર્કેટ ભરાતી હતી એ બંધ કરવામાં આવી છે, કારણ કે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નહોતું। આ લોકડાઉન વચ્ચે ગઈકાલે દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, એને કારણે લોકો ભયભીત રહ્યા। નવી દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં લોકો ઘરની બહાર નીકળ્યા, 3.5 રિક્ટર સ્કેલની તીવ્રતાનો આંચકો। ક્રિકેટમાં આજે આઈપીએલ અંગે ફેંસલો લેવામાં આવશે। સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીઓ સાથે મીટિંગ કરશે। લોકડાઉનમાં દીપિકા પાડુકોણે ઘરે પિઝા બનાવ્યા, રણવીરે વિડીયો શેર કર્યો। ફરા ખાનની ડોટરે સ્કેચ બનાવીને 70,000 રૂપીઝ જમા કર્યા, સ્ટ્રીટ ડોગ્સના ફૂડની પાછળ ખર્ચ કરશે। સલમાન ખાને એક બહુ અદ્ભુત વિડીયો શેર કર્યો છે એના સોશિયલ મીડિયામાં, મેને પ્યાર કિયાના સીનને એણે ફની ટ્વિસ્ટ આપ્યો છે કે કોરોનાના ટાઈમે જો મેને પ્યાર કિયા બને તો એ કેવી હોય। કોમેડિયન ભારતીએ ઘરે રહીને હમ તુમ ઓર ક્વોરન્ટીન નામનો શો શરૂ કર્યો। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ તન્મય વેકરિયા બાઘાનો રોલ જે કરે છે, એમના ફ્લેટમાં 3 કોરોના પોઝિટિવ કેસીસ આવતા બિલ્ડિંગ સીલ થયું છે। લોકડાઉન દરમિયાન કંગના રણૌતે 5 કિલો વજન ઘટાડ્યું। અત્યારે જેટલા પણ લોકો રામાયણ સિરિયલ જોઈ રહ્યા છે, આ સિરિયલમાં સુગ્રીવનું પાત્ર ભજવનાર કલાકાર શ્યામ સુંદર કલાની એમનું નિધન થયું છે। શ્યામ સુંદરજી લાંબા સમયથી કેન્સરથી પીડાતા હતા, હરિયાણામાં એમનું નિધન થયું। ચાઇનાની સેન્ટ્રલ બેંક પીપલ્સ બેંક ઓફ ચાઇના, એણે એચડીએફસીમાં 1.75 કરોડ શેર્સની ખરીદી કરી છે, તો એમાં એચડીએફસીમાં પીપલ્સ બેંકની હિસ્સેદારી વધીને 1% જેટલી થઈ ગઈ છે। ગઈકાલે રાત્રે મેં મારા ઇન્સ્ટાગ્રામ પર સચિન જીગર સાથે લાઈવ જે વાતચીત કરી હતી એ મિસ ન કરતા સ્ટે હોમ સ્ટે સેફ।